नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छू शिवांगी। स्वागत है अमारी विशेष रजूआत में। बात करिए हेलो डॉक्टर में। आज आप चर्चा करनी छे कोरोना ने लईने। जी रीते छेल्ला 24 कलाक में कोरोना ना 16 लाख थी पण वधु केस समग्र विश्व में नोंधाया छे। सौ प्रथम नो आ एवो आंक सामे आव्यो छे कि अत्यार सुधी में क्यारे पण आटलो आंक नथी नोंधायो। त्यारे कोरोना आ उपरांत कया कया अलग अलग वेरियंट अत्यार सुधी में सामे आव्या। हाल जी रीते तबाही मचावी रह्यो छे ओमिक्रोन, तेनी पण आपणे चर्चा करीशुं। केवा प्रकारना कोरोनाना लक्षणो होय छे, लोकोए बचवा माटे केवा प्रकारनी सावचेती लेवी जोईए, आ तमाम मुद्दा पर आपणे चर्चा करीशुं। साथे साथे आपणे फोन लाइन पण खोलीशुं। जो आपने कोई पण प्रकारनी समस्या होय, कोई प्रश्न होय तो आप पण कॉल करी अने डॉक्टरने डायरेक्ट प्रश्न पूछी शको छो। तो वात करीए हेलो डॉक्टरनी। तो दर्शक मित्रों हेलो डॉक्टर, में जी रीते आपणे आज चर्चा करवी छे कोरोना ने विषय, साथे जो ओमिक्रोन नी अने केवा तेना लक्षण होय छे, आ तमाम विषय नी माहिती मेळवीशुं डॉक्टर पासेथी। आपणी साथे अहींया गेस्ट स्टूडियो में उपस्थित छे डॉक्टर योगेशभाई गुप्ता, जेओ सीनियर फिजिशियन छे। योगेशभाई स्वागत छे आपनुं मंतव्य न्यूजमां। योगेशभाई वात करीए, आपणे कोरोना नी चर्चा करी रह्या छीए कि कोरोना अत्यारे जे रीतना फैलाई रह्यो छे, सौथी वधु केस छेल्ला 24 कलाकमां અત્યારે જેટલું લગભગ પોણા બે વર્ષ જેટલો સમય કોરોનાનો વીતી ગયો છે, ત્યારે અત્યાર સુધીનો આંકડો સૌથી પહેલા કે 16 લાખ કેસ નોંધાયા છે, શું કહેશો આપ અંગે? નમસ્કાર દર્શક મિત્રો, ઓમિક્રોન નવેમ્બર 12મીએ દુનિયાને ખબર પડી હતી કે આવો એક નવો વેરિયન્ટ આવ્યો છે દુનિયામાં। સાઉથ આફ્રિકાના એક નાના પ્રોવિન્સમાંથી આપણને ખબર પડી હતી અને એના પછીથી ફર્સ્ટ ટાઈમ બે વર્ષમાં જોયું હશે કે જ્યારે WHOએ આટલી તાત્કાલિક ધોરણે એને વેરિયન્ટ ઓફ કન્સર્નમાં નાખ્યું હતું। ઇવન ડેલ્ટા વેવમાં બી એ લોકોને મહિનો થયેલો એ જાણતા કે આ વેરિયન્ટ ઓફ કન્સર્ન છે, પણ ઓમિક્રોનમાં એ લોકોને જે લક્ષણો જોવા મળ્યા હતા કે 30થી વધારે મ્યુટેશન થયા છે આ વાયરસમાં, અને એ લોકો એને તાત્કાલિક વેરિયન્ટ ઓફ કન્સર્નમાં નાખ્યું હતું, અને એ નાખવાનું કારણ તમે જે કીધું ને એ પ્રૂવ થઈ રહ્યું છે। ઓમિક્રોન જ્યારે આવ્યું હતું ત્યારે બહુ સ્પષ્ટ રીતે સાયન્ટિફિક કોમ્યુનિટી આપણને કહેતી હતી કે ઇટ ઇઝ હાઈલી ટ્રાન્સમિસિબલ। હાઈલી ટ્રાન્સમિસિબલનો મતલબ એ છે કે ડેલ્ટા વેવમાં જો આપણે એમ માનતા હતા કે 1 થી 60ને તાત્કાલિક થાય, તો આમાં 1 થી 600ને તાત્કાલિક થાય એને ટ્રાન્સમિસિબિલિટી કહેવામાં આવે છે। અને એટલે જ અત્યારે જે આ તમે 16 લાખનો આંકડો કીધો છે ને, એ મારી દ્રષ્ટિએ તો હજી ઓછો છે। જેમ જેમ દિવસો પસાર થશે એમ એમ આપણે જોઈશું કે આ ઓમિક્રોનની ટ્રાન્સમિસિબિલિટીને કારણે એક્ટિવ કેસીસ કે ડેઇલી કેસીસ દુનિયાની અંદર વધતા જ જશે। અને બીજું મહત્વની વસ્તુ એ છે કે આ 16 લાખની અંદર હજી તો ઇન્ડિયાના આંકડા વધ્યા જ નથી। ઇન્ડિયા જેટલું મોટું ખંડ કદાચ આખા દુનિયામાં નથી, ચાઇનાને આપણે બાજુમાં મૂકી દઈએ તો ઇન્ડિયાના આંકડા હજી તો ગઈકાલ 2 દિવસથી વધવાના સ્ટાર્ટ થયા છે, અને એમાં બી 3 જ સ્ટેટમાં આંકડા વધતા દેખાયા છે, એવી મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં। જેમ જેમ દિવસો જશે મહિનાની અંદર આપણો આંકડો આની અંદર એડ થાય, અને હું માનું છું કે 5 થી 6 લાખનો આંકડો દિવસનો આપણો થશે, તો તમે સમજી શકો છો કે આ 16 લાખનો જે વિક્રમી આંકડો તમે કહો છો એ તો આગલા મહિનાની અંદર ક્યારે બી વટાવી જશે ઓમિક્રોન। સો કહેવાનો તાત્પર્ય એ છે કે ટ્રાન્સમિસિબિલિટી આ વાયરસમાં બહુ વધારે છે, પણ તમારા મારફતે એક સેન્ટેન્સમાં કહું તો ટ્રાન્સમિસિબિલિટી ડેફિનેટલી વધારે છે, પણ ઘાતકી બહુ જ ઓછું છે। બિલકુલ થી ડોક્ટર યોગેશભાઈ, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કોરોનાની, ત્યારે કોરોનાનો જે નવો વેરિયન્ટ ઓમિક્રોન આવ્યો છે, ત્યારે કોરોના અને ઓમિક્રોનમાં શું તફાવત છે? બેન, બંનેમાં કોઈ તફાવત નથી। કોરોના ઓમિક્રોન બી કોરોનાનો જ વાયરસ છે ડેફિનેટલી। એમાં 3-4 વસ્તુઓ આપણે ધ્યાન રાખવા જેવી છે। કોવિડમાં પહેલાં જે ડેલ્ટા વેવ ને અલ્ફા વેવ ને બીટા વેવ આવ્યા હતા ને, એની અંદર સિમ્ટમ્સનું રેન્જ બહુ જ મોટું હતું કે પેશન્ટને તાવ આવે, શરદી ખાંસી થાય, શરીર તૂટે, માથું દુખે, શ્વાસ ચડે, ન્યુમોનિયા ડેવલપ થાય, પગની કે હાથની કે ફેફસાની નળીઓ બ્લોક થઈ જાય, અને બીજી બધી ડાયરિયા થાય, ને બધું લાંબુ એક સિમ્ટમની લિસ્ટ હતી। પણ ઓમિક્રોનની અંદર કેમકે આ મેક્સિમમ અપર રેસ્પિરેટરી ટ્રેક એટલે ઉપર ગળાના ભાગની ઉપર જ અફેક્ટ કરે છે, અને લંગમાં એ અફેક્ટ બહુ નથી કરતી, એટલે આમાં મેક્સિમમ પેશન્ટો સ્ક્રેચી થ્રોટ સાથે, એટલે કે ગળાની અંદર ખીચખીચ સાથે પ્રેઝન્ટ કરે છે, અને મેક્સિમમ મેક્સિમમ માથું દુખે, સખત શરીર તૂટે કે પછી જોઈન્ટ પેઇન્સ થાય એવા ચિહ્નો સાથે, કે ફીવરીશ લાગે એવા ચિહ્નો સાથે આવે છે। હજી આપણા ઇન્ડિયાની જ વાત કરું અને આપણા ગુજરાતની જ વાત કરું તો ગઈકાલે 548નો આંકડો હતો, નોટ અ સિંગલ પેશન્ટ વિથ ન્યુમોનિયા, નોટ અ સિંગલ પેશન્ટ સ્ટીલ વિથ કે જેમાં એમને લોહીની નસો બ્લોક થઈ હોય, જે ડેલ્ટા વેવમાં આપણે બહુ બધી જોઈ હતી જેના કારણે કુવારી થઈ હતી, એવું હજી આ ઓમિક્રોનની અંદર આખા દુનિયામાં જોવા નથી મળ્યું। સો ડેફિનેટલી કોવિડમાં અને ઓમિક્રોનમાં એક બહુ જ મહત્વનો અંતર જોવા મળી રહ્યો છે કે સામાન્ય શરદી જેવા જ લક્ષણો પેશન્ટોને આવી રહ્યા છે। બીજા જે ચિહ્નો જોવા મળી રહ્યા છે ઓમિક્રોનની અંદર કોવિડ કરતાં જુદું, એ મેં કીધું એ પ્રમાણે ટ્રાન્સમિસિબિલિટી વધારે છે,
ત્રીજી વસ્તુ ડેલ્ટા વેવ વખતે તો હજી આપણા ત્યાં વેક્સિન આવી જ હતી, પણ ઓમિક્રોન જે લોકોએ વેક્સિન લીધી છે એ લોકોનો બી થઈ રહ્યો છે. ડેફિનેટલી એ લોકોમાં ઘાતકી જરાય પુરવાર નથી થઈ રહ્યો, બે ત્રણ દિવસની અંદર એ લોકો બહાર આવી જાય છે. ત્રીજી વસ્તુ આરટીપીસીઆર ટેસ્ટિંગ બહુ મહત્વની અંદર ભાગ ભજવે છે ઓમિક્રોનની અંદર પણ. પણ એમાં એક બહુ મહત્વની વસ્તુ બહાર આવી છે ગઈકાલે જ કે ડેલ્ટામાં કે એના પહેલાના કોવિડ વેવની અંદર મિનિમમ 4-5 દિવસ થઈ જતા હતા કે ધારો કે મને આજે વાયરસ લાગ્યો કોઈકનાથી તો મને 4-5 દિવસ થતા હતા આરટીપીસીઆરને પોઝિટિવ થતા. આની અંદર 2-2.2 દિવસની અંદર આરટીપીસીઆર પોઝિટિવ થઈ જાય છે. એટલે તમારા મારફતે આ ન્યૂઝ દર્શક મિત્રોને આપીશ કે તમને જો શરદી ખાંસીનો રોગ થયો હોય તો તમે જેટલું જલ્દી બને એનું આરટીપીસીઆર કરાવજો. લાસ્ટ ટાઈમ એવા ઘણા ડોક્ટરો એવું કહેતા હતા કે હજી 1-2 દિવસ રાહ જોઈ લો, હજી તો તમને ચિહ્નો થયા છે, પોઝિટિવ નહીં આવે. એ અત્યારે આમાં ખોટું પુરવાર થઈ રહ્યું છે. તાત્કાલિક ધોરણે આરટીપીસીઆર કરાવવાથી રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. ચોથી વસ્તુ આની અંદર હજી સુધી રેમડેસિવીર, ટોસિલિઝુમેબ કે સ્ટીરોઇડની રિક્વાયરમેન્ટ ઓલમોસ્ટ નહીવત જેવી જોવા મળી રહી છે. સો એ બી એક સારા ન્યૂઝ છે. લાસ્ટ ટાઈમ ડેલ્ટા વેવની અંદર તમને યાદ હોય કે એના પહેલાની વેવની અંદર લોકોની હાલાકી થયેલી આ ઇન્જેક્શનોના આ દવાઓના કારણે જે આમાં જોવા નથી મળી રહી. સો ચોક્કસપણે તમારો સવાલ વ્યાજબી છે કે કોવિડ અને ઓમિક્રોન વચ્ચે થોડોક તફાવત છે અને આ તફાવત કદાચ આપણને હેલ્પ કરશે આ ઓમિક્રોનમાંથી જલ્દીથી જલ્દી બહાર નીકળવા માટે. ચોક્કસથી યોગેશભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. જી સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં, આપનું નામ અને પ્રશ્ન જણાવશો. અંકિત વાત કરું છું અમદાવાદથી. હેલો જી, અંકિત વાત કરું છું અમદાવાદથી. મારો એ સવાલ છે કે આ ઓમિક્રોન આવ્યો છે નવો વાયરસ, તો એ કોરોના કરતા ડેન્જર છે? તમારા સવાલનો જવાબ મેં શરૂઆતમાં જ આપ્યો હતો. ઓમિક્રોન વાયરસ જે છે ને એ ડેલ્ટા વેવ કે એના પહેલાના વેવ કરતાં ટ્રાન્સમિસિબલ વધારે છે. એનો મતલબ કે તમારાથી બીજા બધાને જલ્દીથી ફેલાશે, એટલે આપણને કદાચ ડેલી કેસીસના જે રેટ છે એ આપણને વધારે જોવા મળશે. તમને યાદ હોય તો ફર્સ્ટ વેવ વખતે આપણું જે પીક હતું અમદાવાદનું એ 330 કે 340 નો આંકડો હતો દિવસનું, અને આપણે એમાં હાહાકાર પોકાર્યો હતો. ડેલ્ટા વેવની અંદર એ આંકડો આપણો ઓલમોસ્ટ 2-2,500 સુધી પહોંચેલો. આની અંદર એવું બને, તમે જોયું હશે 300 આંકડો આપણે 3 દિવસમાં પાર કરી લીધો છે, જે આપણે આંકડો 6 મહિના થયા હતા કે ડેલ્ટા વેવમાં ઓલમોસ્ટ 15-20 દિવસ થયા હતા. આમાં આપણે 3 દિવસમાં પાર કર્યો છે. મારું માનવું છે મંડે સુધી કે વેડનેસડે સુધી જેમ જેમ ટેસ્ટિંગ વધશે એમ આપણો 3,000-4,000 નો આંકડો જોવા મળશે. પણ મેં કીધું એ પ્રમાણે આ ઘાતકી નથી પુરવાર થવાનું. આખા દુનિયાની અંદરના જે ડેટા છે અને એ જ ડેટા હું ઇન્ડિયામાં રેપ્લિકેટ કરું તો આ વાયરસ ઘાતકી પુરવાર નથી થવાનો. માઇલ્ડ થઈને જ નીકળી જશે મોસ્ટફોલી આપણા દેશની અંદર. મહત્વનું ખાલી ટેગલાઇન એ છે કે આ વેરિયન્ટના કારણે બીજો કોઈ નવો વેરિયન્ટ ના ઉદભવવો જોઈએ. જી જી બિલકુલ યોગેશભાઈ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે. જી સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં, આપનો પ્રશ્ન જણાવશો. મુજે યે સરસે બાત કરની હૈ કે યે જો ઓમિક્રોન બોલતે ઓમિક્રોન ઓર યે દૂસરા જો નયા આયા વાયરસ ઉન દોનો મે સે સબસે ખતરનાક વાયરસ કોન સા હૈ, ઉસમે ક્યા તકેદારી રખની પડતી ઓર ઇસસે બચને કે લિયે ક્યા કરના પડતા હૈ? આઈ થિંક તમારો સવાલ હતો ડેલ્ટા અને ઓમિક્રોન વચ્ચે તફાવત શું છે. આપણે આ શરૂઆત કર્યું પ્રોગ્રામ ત્યારથી એ જ વસ્તુ કહી રહ્યો છું કે ડેલ્ટા અને ઓમિક્રોન વચ્ચે બેઝિક બે તફાવત છે. ડેલ્ટા કે એના પહેલાના વેવની અંદર ગળાની ઉપરના ભાગમાં અને ફેફસાની અંદર લોહીની નળીઓની અંદર બધા પ્રોબ્લેમ્સ બહુ થતા હતા. ઓમિક્રોનમાં ખાલી ગળાની ભાગની ઉપરના પ્રોબ્લેમ જોવા મળી રહ્યા છે. બીજું, આ ઘાતકી ડેફિનેટલી નથી. ત્રીજી વસ્તુ, તમે કીધું એ પ્રમાણે સાવચેતી જે રાખવાની છે એ સેમ જ છે. સાવચેતીના પગલાં નથી બદલાયા. તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ, તમારે સેનિટાઇઝેશન, તમારે માસ્ક, બરોબર માસ્ક પહેરવું એ જરૂરી છે. તમારે ભીડભાડ નથી ઊભા કરવાની. તમારે મેરેજીસ, થિયેટર અને તમારે ફરવા જવાનું અત્યારે ટાળવું પડશે 2-2 મહિનામાંથી. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ડેલ્ટા વેવથી પહેલાંના વેવમાં આપણા જોડે એક હથિયાર નહોતું વેક્સિનનું. જે લોકોએ વેક્સિન નથી લીધી અને જે લોકોએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નથી નિભાવી એમને ખાલી હાથ જોડીને કહી શકીશ કે તમારું વેક્સિનેશનનો ડ્રાઈવ જે સરકાર આટલી ઝડપે કરી રહી છે એમાં સહકાર આપો, તાત્કાલિક ધોરણે વેક્સિન લેવાનું રાખો. બિલકુલ યોગેશભાઈ, આપણે જે રીતે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ અલગ અલગ કોરોનાની વેરિયન્ટની, ત્યારે અત્યાર સુધીમાં ઘણા બધા કોરોના વેરિયન્ટ આવી ગયા કે ડેલ્ટા, ડેલ્ટા પ્લસ, ઓમિક્રોન, ડેલ્વિક્રોન. સૌથી વધુ ઘાતક કયું વેરિયન્ટ છે અત્યાર સુધી? તો ડેલ્ટા પુરવાર થયું છે સૌથી વધારે ઘાતક, કેમ કે એમાં રેટ બી બહુ વધારે હતું, ટ્રાન્સમિસિબિલિટી બી વધારે હતી નો ડાઉટ 1-60માં થવું. બીજી વસ્તુ, એને ખુવારી બી બહુ આખા દુનિયામાં લાવી. તમે જોયું હશે ઇન્ડિયામાં જે હાલત થઈ હતી, હજી તો આંકડા આપણા ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. કરેક્ટેડ ડેથ રેટ આપણા જેમ જેમ આ સરકારે આપણું ચાલુ કર્યું છે કમ્પન્સેશન આપવાનું ને એના ફોર્મ ભરાવાનું, એ અત્યારે ઓમિક્રોનના કારણે પાછળ ધકેલાઈ ગયું છે આપણને આંકડા મળતા. પણ તમે આંકડા એનું જ્યારે કરેક્ટેડ આંકડા આવશે ને દેન તમને રિયલાઇઝ થશે કે આપણા ત્યાં ડેથ રેટ બહુ જ વધારે હતી, હોસ્પિટલાઇઝેશન બહુ વધારે હતું, આઈસીયુ એડમિશન બહુ વધારે હતા, વેન્ટિલેટર્સની રિક્વાયરમેન્ટ બહુ વધારે હતી. એટલે ડેફિનેટલી અત્યાર સુધીના 2 વર્ષના ઇતિહાસની અંદર ડેલ્ટા વેવ જેવું ડેન્જરસ કોવિડનું વેરિયન્ટ હજી સુધી નથી આવ્યું.
ચોક્કસથી યોગેશભાઈ, આપણે જે રીતે હાલ વાત કરી રહ્યા છીએ ઓમિક્રોનની, આપને અટકાવવા માંગે છે. એક વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડી ગયા છે. યોગેશભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનું નામ અને પ્રશ્ન જણાવશો. મારું નામ દર્શન પટેલ છે અને મારો પ્રશ્ન એ છે કે મારા બે ડોઝ મેં લઈ લીધા છે, પછી મારે કદાચ મને કોરોના થાય તો મારે બુસ્ટર ડોઝ લેવાની જરૂર છે કે શું? બુસ્ટર ડોઝનું અત્યારે કોઈ પણ પ્રોવિઝન સરકારે કર્યું નથી. હવે તમે એમ કહેશો કે ના, હમણાં થોડા દિવસ પહેલા મોદીજી આવીને બુસ્ટર ડોઝની વાત કરી હતી, પણ એમાં હું બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને કહીશ. હેલ્થકેર વર્કરો માટે બુસ્ટર ડોઝ સરકારે રાખેલો છે. જે લોકો ફ્રન્ટલાઈનમાં લડવાના છે, જે લોકો ઓમિક્રોનના પેશન્ટો ટ્રીટ કરવાના છે, એના માટે બુસ્ટર ડોઝનું પ્રોવિઝન સરકારે રાખ્યું છે. મોર દેન 60 યર્સમાં એ લોકોએ બુસ્ટર ડોઝનું નામ જ નથી આપ્યું, એ લોકોએ પ્રિકોશન ડોઝનું નામ આપ્યું છે. કે જે લોકોને 60 અપ છે, જે લોકોના 9 મહિના બીજા ડોઝને પૂરા થઈ ગયા છે, અને ત્રીજું જેમને કોમોર્બિડ કન્ડિશન છે, જેમ કે એમને બીજી એવી ઘાતકી બીમારીઓ છે જેમાં આ વાયરસ થાય તો ડેન્જર થાય, એ લોકો માટે પ્રિકોશન ડોઝનું પ્રોવિઝન ગવર્મેન્ટે કર્યું છે. હજી બુસ્ટર ડોઝ માટે આપણે ઇન્ડિયાની અંદર એની વાર છે, હજી સાયન્ટિફિક કમ્યુનિટી એને સ્ટડી કરી રહી છે, એના ઘણા બધા પક્ષો એ લોકો વિચારી રહ્યા છે. સો તમારા મારફતે, મંતવ્ય ટીવીના મારફતે દર્શનભાઈ તમને જણાવીશ કે જો તમે લેસ દેન 60 યર્સ હો, તમને બીજા કોઈ કોમોર્બિડ કન્ડિશન ના હોય 60 યર્સ સાથે, તો તમારે અત્યારે બુસ્ટર ડોઝ માટે વિચારવાનું નથી. ચોક્કસથી. યોગેશભાઈ, જે રીતે આપણે ઓમિક્રોનની વાત કરી રહ્યા છીએ ત્યારે ઘણા બધા લોકો એવું સમજે છે કે ભાઈ ઓમિક્રોન ઘાતકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મૃત્યુઆંક વધારે સામે આવવા જોઈએ તેવા તો કોઈ સામે નથી આવતા, એટલે લોકો તેને ખૂબ જ લાઇટલી લઈ રહ્યા છે. પરંતુ તે લોકોને નથી ખબર કે ઓમિક્રોન જે છે તે ઇનર ઓર્ગનને વધારે ડેમેજ કરે છે. તે અંગે આપ શું કહેશો? આ જે પોપ્યુલેશન છે ને, કે જે માની રહી છે કે ઓમિક્રોન તો છે, ચાલે રાખે, સાઉથ આફ્રિકામાં થયું, યુકેમાં થયું, યુએસમાં થયું, ત્યાં તો લોકો હજી ક્રિસમસ એન્જોય કરે છે, એમને હું ખાલી 3 જ વાક્યોમાં વસ્તુ સમજાવવા માંગીશ, જો એ સમજી શકે તો. ઓમિક્રોન ડેફિનેટલી માઇલ્ડ છે, પણ આજે ધારો કે આખા દુનિયામાં એમ કહેવામાં આવે કે 1% લોકોને હોસ્પિટલાઇઝેશન થઈ શકે, 1% લોકોને ડેથ થઈ શકે, 1% લોકોને વેન્ટિલેટરી રિક્વાયરમેન્ટ આવે, તો યુકેની અંદર ખાલી પોપ્યુલેશન 6.5 કરોડની છે. એમાં ધારો કે આપણે માની લઈએ કે 6 કરોડને ઓમિક્રોન થયો, તો 1% એ લોકો માટે હાર્ડલી 6 લાખ થશે. પણ મારા દેશની પોપ્યુલેશન 130 કરોડ છે, 1% એટલે આખું દેશ હેરાન પરેશાન થઈ જાય, હેલ્થકેર જે વ્યવસ્થા છે એ કોલેપ્સ થઈ જાય. સો તમારે એ સમજવાની વાત છે, વસ્તુ છે કે જેટલું રેટ આપણે ઓછો રાખીશું, જેટલા ઓછા લોકોમાં આને ફેલાવા દઈશું, એ 1% આપણને હેરાન નહીં કરે. બીજી વસ્તુ જે સમજવાની છે લોકોએ, યોગેશભાઈ આપને અટકાવવા માંગે છે, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં, આપનો પ્રશ્ન જણાવશો. હા જી, મારે સાહેબને એ પૂછવું છે. હું રાજકોટથી બોલું છું, ભૂપેન્દ્રભાઈ કાનાણી. જી જી, ભૂપેન્દ્રભાઈ જણાવશો આપનો પ્રશ્ન. સર, મારે એ જાણવું હતું કે કોરોનાની જે ગાઈડલાઈન હતી કે ભાઈ જે ને કઈ કોરોનાના સિમ્પટમ દેખાય એને નહીં, સોરી, રસી મૂકવા ટાણે કોરોના જો હોય, સિમ્પટમ હોય કોરોનાના, તો રસી ના મુકાવવી જોઈએ, બરાબર? તો ઘણા બધા, મારા ખ્યાલથી હું એવું માનું છું કે શરદી ઉધરસ હોય પણ એને રિપોર્ટ ના કરાવી હોય અને એને રસી મૂકી હોય, આવા ઘણા બધા મારા ખ્યાલથી હશે, તો તમારું એ વિશે શું કેવું છે? તમારો સવાલ બહુ જ સારો છે. ઓમિક્રોનમાં જે અત્યારે આપણને જે અવઢવ નડી રહી છે ને, એ છે કે ઓમિક્રોન છે ને ફ્લૂ ટાઈપ વાયરસ જેવું બિહેવ કરી રહ્યું છે, કે મને શરદી ખાંસી હોય, તાવ પણ ના હોય અને બીજા કોઈ ચિહ્નો ના હોય, જે કોવિડમાં આપણે ગણતા હતા એવા ચિહ્નો ના હોય, એવા લોકોને વેક્સિન લેવી કે ના લેવી? તો એમના માટે મારા માટે એક જ જવાબ છે કે ઓમિક્રોન જ્યાં સુધી નહોતો આવ્યો ત્યાં સુધી અમે પણ શરદી ખાંસી કોઈ પેશન્ટને તાવ ના હોય તો વેક્સિન લેવામાં વાંધો નહોતો આવતો. પણ અત્યારે કેમ કે ઓમિક્રોનના ચિહ્નો જ આ છે, આવા લોકોએ પહેલા આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જોઈએ, જો એમને કોવિડ નેગેટિવ હોય તો જ વેક્સિન લેવી જોઈએ. કેમ કે આખી દુનિયામાં વેક્સિનની જે પદ્ધતિ છે એમાં જો કોવિડ હોય ત્યારે વેક્સિન લેવાનો કોઈ જ મતલબ નથી, ઇનફેક્ટ એ તમને નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે. સો કહેવાનો તાત્પર્ય એ છે કે તમને જો શરદી ખાંસી હોય, તાવ ના પણ હોય અને 2-3 દિવસના જ લક્ષણો હોય, તમે બહુ ટ્રાવેલિંગ કર્યું હોય, તમે ફંક્શનો અટેન્ડ કર્યા હોય, તમારી આજુબાજુ કોઈ લોકોને કોવિડ થયો હોય, તો તમારે ડેફિનેટલી પહેલા કોવિડનો ટેસ્ટ કરાવવો જોઈએ અને પછી જ વેક્સિનેશન માટે જવું જોઈએ. નહીતર પછી એ 100માંથી 10 જણને બી ઘાતકી થાય ને તો એ સારું ના કહેવાય. જી જી, બિલકુલ. યોગેશભાઈ, આપણે ચર્ચા કરી રહ્યા હતા જે રીતે ઓમિક્રોન ઘાતક છે, ખરેખર લોકોએ હજુ પણ સમજવાની અને તકેદારી રાખવાની જરૂર છે. પહેલું જે સવાલ મેં આપ્યો હતો જવાબ, એ મેથેમેટિક્સનો હતો કે આપણા દેશ માટે 1% પણ ઘાતકી પુરવાર થાય. બીજું, ઓમિક્રોનની અંદર ચિલ્ડ્રન્સની અંદર કોવિડ થઈ રહ્યો છે, જે પહેલા કોઈ પણ વેવમાં નહોતું થયું. એટલે જો ચિલ્ડ્રન્સની અંદર માની લઉં કે અત્યારે સાઉથ આફ્રિકાના અને યુકેના ડેટા 11%થી 15%ના છે, તો આપણા દેશમાં બાળકો 45 કરોડ બાળકો છે. 11% બાળકો બી જો ઇન્ફેક્ટ થાય લેસ ધેન 5 યર્સ,
અને એમાંથી એક જ ટકું બાળક બી હોસ્પિટલાઇઝેશન થાય તો આ ઓમિક્રોન આપણા માટે તો ઘાતકી જ કહેવાય. અને ત્રીજી વસ્તુ, વેક્સિન એસ્કેપ જોવા મળી છે ઓમિક્રોનની અંદર, જે પહેલાના કોઈ પણ વેરિયન્ટમાં જોવા નહોતી મળી. એનો મતલબ એ કે વેક્સિન લીધી હોય તો પણ ઓમિક્રોન થઈ શકે છે. હવે જેને વેક્સિન લીધી હોય એને ઓમિક્રોન થાય તો એને માઇલ્ડ જ થશે, પણ એ ટ્રાન્સમિસિબિલિટી તો કરી જ શકે. એટલે જે લોકો, જે મને આજે મેં બે ડોઝ લીધા હોય, મને કોવિડ થાય તો મારા બાળકને તો આપી જ શકું, એટલે મારા થકી મારી ફેમિલી ઇન્ફેક્ટ થશે જે લોકોને વેક્સિન નથી મળી અત્યાર સુધી. સો તમારા મારફતે કહીશ કે આને લાઇટલી ના લેશો. અને ચોથો મહત્વની વસ્તુ, હંમેશા વેરિયન્ટથી જ નવો વેરિયન્ટ આવતો હોય છે. તમને યાદ હોય તો પહેલાના વેવના વેવમાંથી ડેલ્ટા વેવ આવ્યો હતો, આ ઓમિક્રોનમાંથી જો ઘાતકી કોઈ બીજો વેવ વેરિયન્ટ આવ્યો તો એના માટે જવાબદાર આપણે જ રહીશું. બિલકુલ યોગેશભાઈ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે, જી સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં, આપનો પ્રશ્ન જણાવશો. હા, હું વિદ્યાર્થી બોલું, ભીખાભાઈ વાઘેલા. જી હેલો, જી આપનો પ્રશ્ન જણાવશો. હા, હવે હું એમ કહેતો હતો, મારે બે વડે કોરોના થયેલો હતો, ડાયાબિટીસ મારે હાઈ રહ્યું હતું 400-300 ના વચ્ચે, બરાબર. તો મેં રસી લીધી રહી, તો હવે રસી લઈ આવું, ડાયાબિટીસ ની ક્યુ રહ્યું. તમારો આ સવાલ છે ને, ઘણા બધા પેશન્ટો લાસ્ટ જયારે વેક્સિન ચાલુ થઈ ત્યારે પૂછતા હતા. હું ફરી પાછું એક કેટેગરીકલી વસ્તુ કહીશ કે તમને જો કોવિડ થઈ ગયો હોય અને એના એક અમુક ગાળો પૂરો થઈ ગયો હોય તો તમને કોઈ પણ બીજી બીમારી હોય, એમાં ચાર જ વસ્તુ એવી છે જેમાં કોવિડની વેક્સિન નથી લેવાની, કે તમને પહેલા કોઈ વેક્સિનનું રિએક્શન આવેલું હોય, કે તમને કોઈ પહેલા ઇન્જેક્શનથી રિએક્શન આવેલા હોય, કે તમને બ્લીડિંગ થવાના ચાન્સીસ હોય, એવા લોકોને જ વેક્સિન નથી લેવાની. બાકી તમને ડાયાબિટીસ હોય કે હાર્ટનો પ્રોબ્લેમ હોય કે કિડનીનો પ્રોબ્લેમ હોય કે લીવર ડેમેજ થયેલું હોય, વેક્સિન બધાએ લેવાની છે. સુગરનો ડો, સુગરની જે રેન્જ છે એ નક્કી નથી આની અંદર, તમને 100 સુગર હોય કે 400 સુગર હોય, આ વેક્સિન જોડે એને કોઈ નિસ્બત નથી. બિલકુલ યોગેશભાઈ, આપણે જે રીતે ઓમિક્રોનની વાત કરીએ છીએ, ઘાતકીના પ્રમાણમાં તો ખબર નહીં, ખૂબ જ ઓછું હશે અન્ય વેરિયન્ટ પ્રમાણે, પરંતુ ફેલાવાની રીતે જો વાત કરીએ, જેમ આપે કીધું કે આપણે છેલ્લા 6.5 મહિનાથી જે આંકડા ગુજરાતમાં સામે નતા આવ્યા તે માત્ર છેલ્લા 1 અઠવાડિયામાં સતત જે ડબલ કેસો થઈ રહ્યા છે, આમને આમ આંકડો રહ્યો તો હવે 3 ડિજિટમાંથી 4 ડિજિટમાં જતા વાર નહીં લાગે, શું કહેશો આ અંગે? મેં કીધું એ પ્રમાણે એ જ મહત્વનું છે. જો આપણે ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ અને થર્ડ વેવને આપણે કેટેગરીકલી જોઈએ ને, તો ફર્સ્ટ વેવ આપણો સ્ટાર્ટ થયેલો જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી, ડિસેમ્બર જાન્યુઆરી 2021 સુધી, એટલે ઓલમોસ્ટ સવા વર્ષનો ગાળો ગયો હતો. અને એમાં પણ અમદાવાદનો પીક 330થી વધારે નહોતું. ડેલ્ટા વેવ વખતે બી અમદાવાદનો પીક અરાઉન્ડ 2-2.5 હજાર અને આખા ઇન્ડિયાનો પીક અરાઉન્ડ 2-2.5 લાખ સુધી ગયેલો. ઓમિક્રોનની ટ્રાન્સમિસિબિલિટીની આપણને જે પ્રૂફ મળ્યું છે ને, એ અત્યારે જ મળી ગયું છે. તમે જુઓ, મહારાષ્ટ્રની અંદર 3 દિવસની અંદર જ આંકડા 2000 કુદાવી ગયા છે, દિલ્હી ઓલમોસ્ટ 1000 સુધી પહોંચી ગયું છે, અને આપણે અમદાવાદની જ વાત કરીએ તો ગઈકાલે 278 હતા. એટલે આપણે ફર્સ્ટ વેવવાળી પીક તો અત્યારે જ પહોંચી ગયા છે, અને હજી તો ખાલી શરૂઆત થઈ છે, હજી તો વેવની ખાલી દસ્તક થઈ છે, હજી વેવ આપણા દેશમાં હજી આપણા બાઈને ઘૂસ્યું પણ નથી. સો તમારા મારફતે કહીશ કે ઓમિક્રોનને લાઇટલી ના લેશો, તકેદારી પૂરેપૂરી રાખો, આંકડાની દ્રષ્ટિએ ના જોશો પણ તમારે તકેદારી નહીં રાખો તો આ આંકડા વધશે, અને 1% બી જો સિરિયસ થયા તો એની જવાબદારી આપણી જ રહેશે. બિલકુલ સાચી વાત છે. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં, આપનો પ્રશ્ન જણાવશો. જી સર, મારું નામ હિતેન્દ્રસિંહ મોરી છે, જૂનાગઢથી બોલું છું. જી, અને મારું એવું કેવું છે અત્યારે કે કોરોનાની ગાઈડલાઈન મુજબ. જી, પ્રશ્ન જણાવશો. હા, કોરોનાની ગાઈડલાઈન મુજબ અત્યારે એવું કહે છે કે કોરોનાનો વ્યાપ વધવાની તૈયારી ઉપર છે, તો મારું એવું માનવું છે કે હાલ પૂરતું સ્કૂલોને બંધ કરવી જોઈએ એવું મારું માનવું છે. દર્શક મિત્ર, આ છે ને પોલિસીનો ક્વેશ્ચન છે. ડોક્ટર રીતે તમે કોણ, તો તમારી વાત જોડે એકદમ સહેમત છું કે જેમ આપણને ખબર છે કે ઓમિક્રોન બચ્ચાઓમાં વધારે ફેલાશે, અને બચ્ચાઓ જો સ્કૂલે જાય તો એક ક્લોઝ એન્વાયરમેન્ટમાં એ લોકો ભણતા હોય છે, એમાં બધી તકેદારીઓ બી રાખો ને. જો ક્લોઝ એન્વાયરમેન્ટમાં અત્યારે આપણે 10 જણા આ રૂમમાં બેઠા હોય તો બધાને થઈ શકે એમ છે, તો આટલા રૂમમાં જો 20 બાળકો ભણતા હોય તો એમને થઈ શકે. અને આપણે કોઈ પણ નહીં ઈચ્છીએ કે આપણા બાળકને કોવિડ થાય અને એમાંથી 1% બી સિરિયસ થાય કે હોસ્પિટલ જવું પડે. એટલે તમારી વાતથી હું મેડિકલી સહેમત છું કે હાલ પૂરતું 1-2 મહિના માટે સ્કૂલ બંધ કરવાથી અને ફરી પાછું ઓનલાઈન ચાલુ કરવામાં કોઈ જ વાંધો નથી. પણ ફ્રેન્કલી આ પોલિસી ડિસિઝન છે, આઈ થિંક કોવિડ ટાસ્ક ફોર્સ એના માટે સક્ષમ છે ગવર્મેન્ટને કહેવા માટે કે તમારે પ્લીઝ આટલા આટલા પગલાં લેવા જોઈએ જેથી કે આપણા બાળકોનું ભવિષ્ય બચાવી શકીએ.
બિલકુલ યોગેશભાઈ, આની સાથે સરકારે પણ ઉપાય આપ્યો છે કે ઓનલાઈન ઓફલાઈન બંને શિક્ષણ ચાલુ રાખ્યું છે. જે લોકો આવવા ઈચ્છતા હોય તેઓ જ માત્ર સ્કૂલે આવે. આપણે આગળ વાત કરીએ કે જે રીતે બાળકોની આપણે ચર્ચા કરી છે, અગાઉના જે બે વેવ આવી ગયા, ફર્સ્ટ ને સેકન્ડ વેવ, ત્યારે થર્ડ વેવમાં હવે જો થર્ડ વેવની ભણકારા વાગી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે રીતે સતત આંકડાઓ પણ વધી રહ્યા છે, હવે બાળકોમાં વધારે ને વધારે પોઝિટિવ કેસ આવી રહ્યા છે. પહેલા બે વેરિયન્ટમાં નહોતા આવ્યા, નહોતા જોવા મળ્યા, પરંતુ હવે વધી રહ્યા છે. તે અંગે શું કહેશો આપ? બેન, સાચું કહું તો હજી વધ્યા જ નથી. હજી તો આપણે શરૂઆત જોઈ છે. જેમ જેમ દિવસ જશે એમ એમ હજી આપણે 10% 11% નો આંકડો જોવા મળશે. કેમ કે એનું કારણ છે, ઓમિક્રોનની ટ્રાન્સમિસિબિલિટી એટલી વધારે છે કે બાળકો સ્કૂલ જાય કે ના જાય એ મારા ઘરમાં તો રહેવાના જ છે. હું મારું કામ ચાલુ જ રાખવાનો છું, આપણી ઓફિસીસ ચાલુ જ રહેવાની છે. કેમ કે આ ઓમિક્રોનની અંદર આપણા જૂના પ્રોટોકોલ નહીં ચાલે. આપણે ફરી પાછું જીવન ધબકતું રાખવું જ પડશે. કેમ કે આપણને ખબર છે કે આ ઘાતકી નથી, એટલે તમે કંઈ કમ્પ્લીટ લોકડાઉન કરીને ઘરે બેસી ના શકો. સો એક વખત ઓમિક્રોન મારા ઘરે એન્ટર થયો, મારા થકી કે મારા કોઈ વડીલ થકી કે મારા વાઇફ થકી કે મારા બીજા સગા સંબંધી થકી, તો એ બચ્ચાઓને લાગતા વાર નહીં થાય. સો ડેફિનેટલી તમારા મારફતે લોકોને કહીશ કે બચ્ચાઓમાં ઓમિક્રોન આવશે અને ડેફિનેટલી આવશે. પણ સારા ન્યૂઝ એ છે કે હજી બી બાળકોની અંદર કંઈક ને કંઈક કુદરતી રીતે અને ભગવાનને દયાથી એટલી ફાઇટ કરવાની સક્ષમતા છે કે એ લોકોમાં માઇલ્ડ કરીને જ નીકળી જાય છે. પણ અગેન 1% લોકો જે આપણે કહીએ છીએ કે હોસ્પિટલાઇઝેશન ને સિવિયર થાય તો આપણી તકલીફ વધે, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે બાળકોને બચાવવા હોય ને તો આપણે તકેદારી રાખવી પડે છે. બાળકોને તકેદારી રાખવા માટે આપણે કહેવાની જરૂર નથી. બિલકુલ યોગેશભાઈ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે, જે સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં, આપનો પ્રશ્ન જણાવશો. હેલો, જી અલ્પેશ પટેલ બોલું છું મેડમ. હા, આપનો પ્રશ્ન જણાવશો. અલ્પેશ, ગામ ટીપલી, ગુજરાત, નવસારી જિલ્લો. અલ્પેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મેડમ, મારે કેવું કેવું છે કે જે આ સરકારી ક્ષેત્રે નીતિની, હેલો, જી જી જણાવશો. સરકારશ્રી તરફથી સૌથી પહેલા આપના ટીવીનો અવાજ બંધ કરી દેશો? અચ્છા, ઓકે, સોરી. આપનો પ્રશ્ન જણાવશો. મેડમ, સરકારશ્રી તરફથી જે આ કોરોના ટાઈમમાં, કોરોના ટાઈમમાં જે 50 લોકોના સંયુક્ત સંગઠન થઈ શકે એ પ્રમાણે 200, એ પ્રમાણે 400, તો હાલના તબક્કાનું તમે ડોક્ટર સાહેબશ્રીને હું રિક્વેસ્ટ કરું છું કે સરકારશ્રી એવું કંઈક આયોજન કરવું જોઈએ કે લોકોની જે આ મળતાવડો થતો છે એમાં થોડું નહીવતતા આવી જોઈએ કે નહીં આવી જોઈએ, સાહેબને મારી રિક્વેસ્ટ છે. તમે, હું જો સમજી શકું છું એ પ્રમાણે તમે કદાચ કોવિડની ગાઈડલાઈન્સ, પ્રશ્ન એવી રીતનો છે કે જે લગ્નમાં 200 વ્યક્તિને પરમિશન હોય, 300-400 એવી રીતના અત્યારે કેટલો આપવો જોઈએ તેવું તેમનો કંઈક પ્રશ્ન. ફ્રેન્કલી સ્પીકિંગ છે ને, આ જે આંકડાઓ ગવર્મેન્ટે આપ્યા હતા ને એ પહેલાના વેવના આંકડા હતા કે ભાઈ ડેલ્ટા વેવમાં ને એના પહેલાના વેવમાં, કેમ કે એ લોકો શીખી રહ્યા હતા એટલે એ લોકો આ લોકો આંકડા મૂક્યા હતા કે ભાઈ લગ્નમાં ખાલી 50 જણા જ, ફ્યુનરલમાં ખાલી 20 જણા જ, અને પછી ધીરે ધીરે રિલેક્સેશનમાં એ લોકો 200 જણા કર્યા હતા, અને કોઈ પોલિટિકલ ગેધરિંગ, ઓપન ગેધરિંગ હોય તો એમાં 400 જણા અલાઉ કરે. પણ ફ્રેન્કલી સ્પીકિંગ, અત્યારે ઓમિક્રોનમાં એવું કોઈ જ ગાઈડલાઈન મૂકવાનો કોઈ જ અર્થ જ નથી. તમે 20 જણાને બી ફ્યુનરલમાં લઈ જશો અને એકને કોવિડ હશે ઓમિક્રોન, તો બધાને જ થવાનો છે. 50ને મેરેજમાં લઈ જશો, અત્યારે ઓલમોસ્ટ છેલ્લા એક મહિનાથી તમે જોયું હશે જેટલા બી મેરેજ ફંક્શનની અંદર, ક્લોઝ ડોર મેરેજ ફંક્શન થયા છે, ત્યાં એકને બી કોવિડ થયો છે, બધાને થયો છે કે ઘણા બધા લોકોને કોવિડ થયો છે. સો તમારા મારફતે હું દર્શક મિત્રને અને સરકારને બી કહીશ કે જૂનવણી પ્રોટોકોલ હવે ઓમિક્રોનમાં નહીં ચાલે. ફર્સ્ટ ટાઈમ જે સરકારે કર્યું હતું કે જાન હૈ તો જહાન હૈ, પછી જહાન હૈ ઓર જાન ભી હૈ, એમાં અત્યારે હું એક જ એડ કરીશ કે અત્યારે તમારે આ વાયરસને એ રીતે જોવાની જરૂર જ નથી. અત્યારે ઘણા બધાને થવાનો જ છે. અત્યારે ખાલી ટેસ્ટિંગ અને ટ્રીટિંગનો ટાઈમ છે, અત્યારે કન્ટેનમેન્ટનો ટાઈમ નથી. બિલકુલ યોગેશભાઈ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપનું નામ અને પ્રશ્ન જણાવશો. હેલો મેડમ, જી મારું નામ બારોટ ગીસકુમાર છે, વિસનગર થી બોલું. જી, પ્રશ્ન જણાવશો. મારું, હું બાયપાસ કરાયેલો છું અને પાછું મેં અમે આરટીપીસીઆર કરાવ્યું હતું, એ બધી સાધારણ શરદી હતી, રિપોર્ટ નેગેટિવ આવેલો, હજી પાછી શરદી થયેલી છે તો ફરીવાર રિપોર્ટ કરાવવાની જરૂર ખરી? તમે શરદી ખાંસી થઈને આરટીપીસીઆર કર્યું તો પહેલાં તો તમને અભિનંદન કે તમે તાત્કાલિક અવેરનેસ ધોરણે રિપોર્ટ બી કરાવડાયો, લોકો નથી કરાવતા હતા. હવે તમારો જો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય અને તમને શરદી ખાંસી હજી રહેલી હોય તો ચાન્સીસ છે કે આ નોન કોવિડ જ હોય, અને ફ્લ્યુ ટાઈપ જે આ સિઝન છે જેમાં શરદી ખાંસી બહુ સામાન્ય છે એવું તમને થતું હોય. ડેફિનેટલી બટ જો તમને તાવ આવે કોઈ પણ કાળે,
એ વખતે કે તમને તમારું શ્વાસ ચડે કે ઓક્સિજન ડાઉન થાય તો ફરી પાછું આર્ટિફિશિયલ કરવામાં કોઈ જ વાંધો નથી. યોગેશભાઈ વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સ્વાગત છે આપનું મંદોઈ ન્યૂઝમાં, આપનું નામ ને પ્રશ્ન જણાવશો. હેલો જી, આપનું નામ અને પ્રશ્ન જણાવશો. હા, નામ અને પ્રશ્ન ની અંદર માં તો એવું છે બેન કે મેં એવું કીધું કે ભાઈ જે આજે અત્યારે આપણે બે ડોઝ લઈ લીધેલા હોય છે રસીના, ત્યાર પછી જે બુસ્ટર ડોઝ દેવામાં આવે છે એને માટેથી આપણને શું ફાયદો અને બુસ્ટર ડોઝ દેવડાવો એ કેટલો જરૂરી? દર્શક મિત્રો, અત્યારે મેં કીધું એ પ્રમાણે બુસ્ટર ડોઝ માટેની ચર્ચાનો વિષય નથી, કેમ કે હજી સરકારે કોઈ બુસ્ટર ડોઝ નક્કી નથી કરેલો. એમને ખાલી બે જ જણા માટે આ ડોઝ રાખ્યા છે. હેલ્થકેર વર્કરો કે ફ્રન્ટલાઇન વોરિયર્સ જે આ ઓમિક્રોન વખતે કામ કરવાના છે, એ પછી હોસ્પિટલમાં હોય કે સર્વેલન્સમાં હોય કે એમની જે ગાઈડલાઇન પ્રમાણે મીડિયા કર્મીઓ આવે, બધા આવે, એમને બુસ્ટર ડોઝની વાત સરકારે કરી છે. બીજા લોકો માટે જે પ્રિકોશનરી ડોઝનું નામ સરકારે આપ્યું છે એ 60 વર્ષની ઉપરના જે વડીલો છે જેમને ઓલરેડી કોઈ લાઈફ થ્રેટનિંગ ડિઝીઝ છે કે એમને એવી કોઈ બીમારી છે કે જેમાં બીજું કોઈ ઇન્ફેક્શન થાય તો જીવલેણ સાબિત થાય, અને ત્રીજું જે લોકોના 9 મહિના પૂરા થઈ ચૂક્યા છે બે ડોઝને, એમના માટે જ અત્યારે આ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે તમારો જે મહત્વનો સવાલ છે, બુસ્ટર ડોઝની મહત્વતા કેટલી, કોઈ પણ વાયરસની અંદર તમે આ બુસ્ટર ડોઝની પ્રથા કંઈ કોવિડ માટે ઊભી નથી થઈ. ટીટનસ હોય કે પર્ટ્યુસિસ હોય કે ડિપ્થેરિયા હોય, એની અંદર બી બુસ્ટર ડોઝ માટેની વ્યવસ્થા આપણે 100 વર્ષથી ચાલતી આવી છે. બુસ્ટર ડોઝનો મતલબ એ છે કે મેં બે ડોઝ વેક્સિનના લીધા હોય એટલે મારી રોગ પ્રતિકારક શક્તિને ખબર હોય કે આ વાયરસ જો વાયરસ આવા ટાઈપનો છે, આના જોડે મારે આવી રીતે લડવાનું છે, પણ એની સક્ષમતા એટલી ડેવલપ ના થઈ હોય એટલે જ્યારે બુસ્ટર ડોઝ આપું ત્યારે એની સક્ષમતા અનેક ગણી વધી જાય. સો બુસ્ટર ડોઝની જરૂરિયાત આપણને આ કોવિડની અંદર પડશે, પણ હજી સમય નથી પાક્યો એ બુસ્ટર ડોઝ લેવાનો, એટલા માટે કે હજી સરકાર અને સાયન્ટિફિક કમ્યુનિટી એને સ્ટડી કરી રહી છે કે આપણા દેશની અંદર બુસ્ટર ડોઝ આપવો પડશે તો ક્યારે અને કયા ટાઈપના વેક્સિનથી બુસ્ટર ડોઝ આપવો પડશે. સો ધીરજથી રાહ જુઓ, ડેફિનેટલી જેમ જ પોલિસી બનશે આપણને એ બુસ્ટર ડોઝ મળશે. જી જી, ચોક્કસથી. યોગેશભાઈ, આપ અહીંયા અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા ચર્ચામાં, તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, જે રીતે આપણે ચર્ચા કરી કે કોરોના વાયરસ કેટલો ઘાતક છે, ઓમિક્રોન કેટલો ઘાતક છે, તેના કારણો શું, લક્ષણો શું, તેનાથી બચવા કેવા પ્રકારના ઉપાય કરવા જોઈએ, તો તમામે તમામ લોકોએ જાગૃત થવાની જરૂર છે. સાથે જે સરકારે SOP બહાર પાડી છે કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ, ભીડભાડવાળી જગ્યાએ ન જવું, જાતે જ તકેદારીના પગલાં લેવા અને જાતે જ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆત હેલો ડોક્ટરમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.